अस्सलाम वालेकुम जनाब बाबू भाई सुपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 6 विषय विज्ञान प्रकरण 7 वनस्पतिनी जानकारी मेळवीए। अगाउना तासमां आपणे ऊंचाईनी दृष्टिए वनस्पतिना प्रकार जोई गया हता, ए उपरांत पर्णना विविध भागो विषे पण आपणे चर्चा करी गया हता, बराबर छे। आजे आपणे एनाथी आगळनी चर्चा करीशुं। हवे आपणे आजे मूळ विषे चर्चा करवाना छीए। मूळना बे प्रकार छे, एक सोटी मूळ अने बीजू छे तंतु मूळ। अहीं तमने आकृतिनी अंदर सोटी मूळ तंत्र बतावामां आव्युं छे। तेनी अंदर एक मुख्य जाडू मूळ होय अने तेना उपर उपमूळ जोवा मळे छे, ते तमे अहीं आकृतिनी अंदर जोई शको छो। एमां एक मुख्य जाडू मूळ होय અને બાકી ઉપમૂળ જોવા મળે છે, બરાબર છે। આવા મૂળતંત્રને આપણે સોટી મૂળતંત્ર તરીકે ઓળખીશું। ઉપમૂળને પાર્શ્વમૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે। દ્વિદળી વનસ્પતિ જેવી કે તુવેર, મગ, વાલ, વટાણા તથા આંબો, એ ઉપરાંત લીમડો, વડ, પીપળો વગેરે વનસ્પતિમાં આપણે સોટી મૂળતંત્ર જોઈ શકીએ છીએ, બરાબર છે। દ્વિદળી વનસ્પતિ કોને કહેવાય એના વિશે તમે તો જાણો જ છો, બરાબર। જેને આપણે હાથ વડે દબાવતા બે ફાટ થાય તેવી વનસ્પતિને આપણે દ્વિદળી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ, બરાબર। એવી વનસ્પતિ કઈ કઈ છે? મગ, વાલ, વટાણા, એ ઉપરાંત આંબો, લીમડો, વડ, પીપળો વગેરે જે વનસ્પતિ છે તેની અંદર આપણને સોટી મૂળતંત્ર જોવા મળે છે। બીજો પ્રકાર છે તંતુ મૂળતંત્ર। તેમાં મુખ્ય મૂળ હોતું નથી, પરંતુ એક જગ્યાએથી ઘણા બધા પાતળા તંતુઓ જેવા મૂળ ઉદ્ભવેલા હોય છે, જે અહીં આપણે જોઈ શકીએ છીએ, બરાબર। એમાં એક મુખ્ય મૂળ હોતું નથી, પરંતુ એક જગ્યાએથી ઘણા બધા પાતળા તંતુઓ જોવા મળે છે, બરાબર। આવા પ્રકારના મૂળતંત્રને આપણે તંતુ મૂળતંત્ર તરીકે ઓળખીશું। એકદળી વનસ્પતિ જેવી કે ઘઉં, બાજરી, ડાંગર, મકાઈ તથા શેરડી, એ ઉપરાંત વાંસ, નાળિયેરી વગેરેમાં તંતુ મૂળતંત્ર જોવા મળે છે, બરાબર। આપણે યાદ રાખવાનું, એક દળી જે વનસ્પતિ છે તેની અંદર તંતુ મૂળતંત્ર જોવા મળે છે અને દ્વિદળી વનસ્પતિની અંદર સોટી મૂળતંત્ર આપણને જોવા મળે છે, બરાબર છે। એનાથી આગળ હવે આપણે પુષ્પના વિવિધ ભાગો વિશે ચર્ચા કરીએ। પુષ્પના વિવિધ ભાગોમાં વજ્રપત્ર, દલપત્ર, ભૂકેસર અને સ્ત્રીકેસરનો સમાવેશ થાય છે, બરાબર। વજ્રપત્ર એ શું કાર્ય કરે છે? પુષ્પની બહારના ભાગમાં આવેલો ભાગ છે, બરાબર। વજ્રપત્રો ભેગા મળીને વજ્રચક્રની રચના કરે છે। અહીં તમે આ લીલા કલરનો ભાગ જોઈ શકો છો, તે વજ્રપત્રનો છે, બરાબર। એ પત્રો ભેગા મળીને વજ્રચક્રની રચના કરે છે, બરાબર। અને તેનું કાર્ય શું છે? તો તે કળી અવસ્થામાં પુષ્પના અંદરના ભાગોનું રક્ષણ કરે છે। એનો બીજો ભાગ છે દલપત્ર, જેને આપણે ફૂલમણી તરીકે પણ ઓળખીએ છીએ। વજ્રપત્રોની અંદરના ભાગે પુષ્પાસન પર ચક્રાકારે ગોઠવાયેલી પાંદડીઓના સમૂહને દલપત્ર તરીકે ઓળખવામાં આવે છે, જે અહીં લાલાશ પડતા રંગ વડે દર્શાવવામાં આવ્યું છે, તે આપણે અહીં જોઈ શકીએ છીએ, બરાબર છે। તે રંગીન, આકર્ષક અને સુવાસિત હોય છે, તેનું પણ કાર્ય છે। તેનું કાર્ય શું છે? તે કીટકોને પોતાના તરફ આકર્ષે છે, જેથી શું થાય છે? પરાગનયનની ક્રિયા થાય છે, બરાબર। હવે આવે છે ભૂકેસર। ભૂકેસર એ દલપત્રની અંદરની બાજુએ આવેલો ભાગ છે, તે પુષ્પનું નર પ્રજનન અંગ છે। ભૂકેસર એ પુષ્પનો નર પ્રજનન અંગ છે, જે અહીંયા આછા પીળા રંગથી અહીં આપણને બતાવવામાં આવ્યું છે। તેનું કાર્ય છે કે પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન કરવાનું કાર્ય તે કરે છે, બરાબર। હવે આવે છે સ્ત્રીકેસર। અહીંયા તમે જોઈ શકો છો, સ્ત્રીકેસર એ દલપત્રની અંદરની બાજુએ આવેલો ભાગ છે, તે પુષ્પનું માતા પ્રજનન અંગ છે, તે ફલનની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે, બરાબર। સ્ત્રીકેસરનું કાર્ય શું છે? ફલનની ક્રિયામાં તે અગત્યનો ભાગ ભજવે છે। એ ઉપરાંત હવે આપણે ભૂકેસરના ભાગો વિશે જોઈએ। ભૂકેસરનો તંતુ આપણે લઈએ તો એની અંદર આપણને બે ભાગ જોવા મળશે, એક તો તંતુ અને બીજો આવે છે પરાગાશય, જે આ કોથળી જેવી રચના જોવા મળે છે તેને પરાગાશય તરીકે ઓળખીએ છીએ, અને તેનું કાર્ય છે પરાગરજ ઉત્પન્ન કરવાનું, બરાબર। અને એને નીચેનો ભાગ છે જે લીલા કલરથી દર્શાવવામાં આવ્યું છે, તેને આપણે તંતુ તરીકે ઓળખીએ છીએ, સમજાય છે। એટલે ભૂકેસરના કેટલા ભાગ? બે ભાગ, એક પરાગાશય અને બીજું તંતુ। હવે આપણે એનાથી આગળ સ્ત્રીકેસર વિશે જોઈએ તો સ્ત્રીકેસરના ભાગો ત્રણ છે। અહીં જે
ફૂલાયેલો ભાગ જોવા મળે છે, બરાબર, જેને આપણે બીજાશય તરીકે ઓળખીએ છીએ. બીજો આ પરાગવાહિની અને ત્રીજું પરાગાસન. બીજાશયની અંદર અંડકો સંગ્રહાયેલા હોય છે, બરાબર, અને પરાગાસન એ ગાદી જેવો પોચો ભાગ છે જેની ઉપર પરાગરજ સ્થાપિત થાય છે અને એ પરાગવાહિની દ્વારા બીજાશય સુધી પહોંચે છે. આ સ્ત્રી કેસરના ભાગો કેટલા જોયા આપણે? ત્રણ, બરાબર. બીજાશય, પરાગવાહિની અને પરાગાસન, સમજાય છે. તો અહીં આપણું આ પ્રકરણ વનસ્પતિની જાણકારી મેળવીએ પૂર્ણ થાય છે. અહીં આપેલા મુદ્દાઓ તેમજ આકૃતિ તમારે વ્યવસ્થિત રીતે તમારી નોટબુકની અંદર દોરવાની રહેશે. થેન્ક યુ.